છોટાઉદેપુર ઓરસંગ નદીમાં આ વર્ષે ચોમાસામાં સતત વરસતા વરસાદને કારણે વારંવાર પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી. મધ્યપ્રદેશના ઉપરવાસમાં પડેલા વરસાદને લઈને ફરીથી ઓરસંગ નદી બે કાંઠે વહેતી જોવા મળી હતી. આ વખતે સતત વરસાદના કારણે ઓરસંગ ઘણીવાર ઘોડાપુર આવવાથી નગરમાં પહોંચાડવામાં આવ્યું પાણી. પીવાના લાઈનો તણાઈ જતા નગરજનો ભર ચોમાસે પીવાના પાણી માટે વલખા મારે છે. નગરપાલિકા આંતરી દિવસે પાણી આપે છે અને પાણીનો ફોર્સ ઓછો હોવાથી પાણી પૂરતું મળતું નથી. નગરપાલિકા પ્રમુખ નેહાબેન જયસ્વાલના જણાવ્યા પ્રમાણે રેતીખનનના કારણે ફતેપુરા વોટર વર્કર્સને પાણીની લાઈનમાં નદીમાં તણાઈ જતા આ મુશ્કેલીઓ સર્જાઈ હતી. વોટર સર્કસના કૂવા પાસેથી સતત ગેરકાયદેસર રેતી ખનનના કારણે પાઇપલાઇનો નદીમાં તણાઈ જતા મુશ્કેલીઓ સર્જાય છે. આ માટે ખાણ ખનિજ તેમજ ઉચ્ચ અધિકારીઓના રજૂઆત વારંવાર રજૂઆત કરેલી હોવા છતાં કોઈ નક્કર પગલાં લેવાતા નથી. રેતી માફિયાઓએ આખી ઓરસંગ નદીને બાનમાં લીધી છે. રેતી માફિયાઓ સામે સરકારી અધિકારીઓ પણ લાચાર છે. અલ્લારખા પઠાણ, ZS TV, છોટાઉદેપુર. ઓરસંગ મૈયા સાત બાર ભરપૂર આ ચૂકી હે ઓર ઉનકા મેં ધન્યવાદ કરુંગી ક્યોંકી મેરી પૂજા મેરી મૈયા કો ખેંચ કે ખીચાવ લેકે આઈ હે પર માતા ઓરસંગ મૈયા કે આને કે બાદ ભી આજ મેં નાગરિકો કો પાણી નહીં દે પા રહી હું ઓર ઉસકા એક હી કારણ હે રેતી ખનન જો રેતી ખનન ભરપૂર હો ચુકા હે ઉસકે લિયે મેને અપને ઉચ્ચ અધિકારી ઓર ભૂસ્તર અધિકારી સભી સે રિક્વેસ્ટ કરી હતી કે આપ મેરે રેતી ખનન રોક કા જાય ક્યોંકિ મેરે વોટર વર્ક્સ નગરપાલિકા કા જો હૈ ઉસસે 5 કિલોમીટર પહેલે 5 કિલોમીટર બાદ તક કે ખાલી રેતી ખનન પર આપ રોક લગાઈએ પર મેરે કો સાથ ઓ સહયોગ નહીં મિલા તો આજ એ રેતી ખનન કા હી કારણ હૈ કે જો મેરી પાઇપલાઇન ટૂટ ચુકી હૈ ઓર મેં અપને 40,000 નાગરિકો કો પાણી દેને મેં અસમર્થ મહેસૂસ કર રહી હૈ કે ભરપૂર પાણી હોને કે બાદ ભી મેં અપને નાગરિકો કો પાણી નહીં દે પા રહી હું ઓર ઉસી કા કારણ હૈ કે રેતી ખનન હૈ ઓર રેતી ખનન કે લિયે મેને બાર બાર રિક્વેસ્ટ કરી હૈ કે આપ રેતી ખનન રોકીએ અગર યે રેતી ખનન નહીં રુકા ક્યોંકિ યે ગેરકાયદે હૈ યહાં લીઝ હોને લીઝ નહીં હૈ તો ભી રેતી ખનન હો રહા હૈ તો મેં આજ ભી મેરે ઉચ્ચ અધિકારીઓ સે રિક્વેસ્ટ કરુંગી કે રેતી